ખાસ કરીને આપણા ફેમિલીઓ અને ખાસ કરીને જે ચૂલિયારના જોનારાઓ અવટાને આપણે જોઈ છે કારણ કે આપણે બે પંચારના રહીશ અને ચુલિયારના ઓરિજિનર છે તો હું એ લોકોને સલામ કરવા માગું છું અને એ લોકોની તબિયત બારામાં હું દુઆ કરું છું કે તે લોકોને સાદો આબાદ રાખે અને હમણાં જ આપણેને આગા મુશ્તબા ફોનમાં મર્યા હતા અને તેમના સાથે આપણે વાતચીત કર્યા હતા અને આપણો આ ચોથો ભાગ જે આપણું એમિશોનો છે એમાં આપણે ઘરી રહ્યા છે એમાં મારો પહેલો સવાલ એ હશે કે અમુક વર્ષ મોર બે એક વર્ષ મોર મને લાગે છે તમે અને આપણા મશહુર નવાખાન જે છે હુસૈન જીવા અહીંયા પોતે પણ રૈયોનના ટાપુમાં સેન્ટ પોલના જમાતમાં ઇન્વાઇટ હતા ખાન તરીકે તમે બે જણા બે એક વરસ મોર મને યાદ છે કારણ કે હું એ પ્રોગ્રામમાં આવતો હતો એ તમે મન લાગે છે રમઝાનમાં એ પ્રોગ્રામ રાખ્યા હતા અને એ પ્રોગ્રામના ડિટેલ હું તમને એક્સપ્લેનેશન નહીં દઉં કારણ કે હું માંગણી કરીશ આપણા ગેસ્ટને જે આપણો ઇન્વાઇટ છે તેસીનભાઈ આઝમને કે એ પ્રોગ્રામ બારામાં આપણને જરા ડિટેલ આપે કારણ કે મને પર્સોનલમાં આ પ્રોગ્રામ બહુ જ ગઈમો તો અને મને એમ થાય છે કે આવા પ્રોગ્રામ જો તમે તેસીનભાઈ આવા પ્રોગ્રામ રાખો અને જારી રાખો તો આપણા માટે બહુ જ સારું હશે માશાલ્લા હજી તમારો સવાલ છે સહી છે અને પહેલું કે એ છે કે મને છે ચૂલિયારમાં બધેને ખબર છે કે માશાલ્લા મને શોખ છે પડાવવાનું અને મને એ પણ દેખાતું હતું કે મારા બધે જવાન છે દોસ્તાર બધે એ લોકોને ઘણાને શોખ હતું ને છે પડાવવાનું એટલા માટે હું પરબાર તોને ફોન કર્યો ને હું એને કીધું કે આપણે ભેગા થઈ ને આપણે આ બાબતે વાત કરે તો માશાલ્લાહ પોતે આવ્યો ને અમે વાત કર્યા કે આપણે એક આ પ્રોગ્રામ બનાવે નમાઝ બાદ મગરીબ મસીતે અને બધી છોકરાને શિખારે આપ ભલે આપણે ઓલા હોશિયાર એટલા નથી પણ આપણું જેટલી હોશિયારી છે આપણે એ બીજાને દઈએ તાકિ એ લોકો કાલ સવારે બીજા એ લોકોના જનરેશનને શીખાડી શકશે તો આપણો બેરોપાટ થઈ જશે તો માશાઅલ્લા ઓઝેલિતોનો સાથ હતો ને માશાલ્લા મને ખબર છે તમને ખપતું નથી કે તમારું નામ લઉં હું પણ આપણામાં કહેવત છે કે જે વખાણના પાત્ર હોય એને જો ના કરે તો એને ઝુલ્મ કહેવાય તો તમારો બી સાથ હતો અમને ને માશાલ્લા તો પણ મને સાથ દીધો અને માશા અલ્લા બસ ખુદાએ કામયાબ કરીને ઘણા જવાનને આપણે ઝાકીર અહીમા હુસેન બનાવ્યા કે એ લોકો બી પડતા થઈ ગયા અને શરતો જે એ લોકોની ચીમી હતી ને કે એ કાઢી શક આપણે ને માશાલ્લા ઘણા જવાન પડાવતા થઈ ગયા જેમ કે મારાનો વ્ય છે રેહાન છે અને શાન છે ઘણા એવા જૈન છે કે જે પડાવતા થઈ ગયા અને ખુદા પાસે દુઆ છે કે એ લોકોને ઓર ઇજાફો ખુદા નસીબ કરે અને તો ઓર તોફીક દે અને બસ આ બધી મહેનતો કરી આપણે મહેનત આપણે કરી છે પણ તોફીક ખુદાઈ દીધી છે જો ખુદાનો હાથ ના હોત પછોડે ઈમામ ચૌદ માસુમનો હાથ ના હોત તો આપણે કઈ ના કરી શકત ખાલી આપણે બસ મહેનત કર્યા મગજમાં જે તિલ છે કે આપણે બધી જવાનને આગળ વધારે એ પણ ઈધે ઇમામનું ઈધે આપ મગજમાં એવું છે રિયાનું અફેત પણ ઇમામનું મદદ છે બસ આપણે બધી જવાનોને આપણે આ પ્રોગ્રામ કર્યા અને માશાલા જવાનો અર્ધા થયા ઝાકી રહી ઇમામ હુસેન ખુદા પાછું દુઆ છે કે જેવી રીતના આજે હું એન્ટરવ્યુ કરી રહ્યો છે આપણે બધે ઇન્ટરવ્યુ કરી રહ્યા છે કાલે આપણી જગ્યા આ જગ્યામાં એ જવાન આવીને ઇન્ટરવ્યુ કરે અને એ બી ઇમામનું ઝાકીર બની બની જાય એવી દિલની દુઆ છે મારી માશાલા ટિસિનભાઈ હું તમને કોતરજીર નહીં કરું પણ માશાલા આપણે બે હજી જવાન છે અને આપણું જાજુ રહ્યું છે હજી તો મને લાગે છે જલ્દી મને અહીંયાથી બારે ના કાઢો તો વધારે સારું છે બસ હું આપણા જે એ વાત કરું જે પ્રોગ્રામમાં આપણે ચૂલિયારના ખાતે આપણે કર્યા હતા બે વરસ મોર જેમાં જેમ તેસીનભાઈએ કીધું હતું હું ટૂંકમાં સમરાઈઝ કરું છું કે માહે રમઝાન દરમિયાન તમે આ પ્રોગ્રામ રાખ્યા હતા અને હું આ પ્રોગ્રામને બહુ જ બહુ જ હું દુષે થયો હતો કારણ કે તમે જ્યારે આ પ્રોગ્રામ કર્યા એવું કાલક્યુલે હતું કે રમઝાન ત્યારે જે ઉથમાં પહેર્યું હતું અને એ વાકવાંશના ટાઈમે તમે સાંકરા સીજર નમાઝના મોર એક કલાક એ પ્રોગ્રામ નંજરા બચ્ચાઓ જેમ તમે નામ રાખી દીધા રેહાનભાઈ રિઝવી આ શાન અલી તેમજ એક નામ મને યાદ છે જે અહીંયા આપણો એક દોસ્ત છે બધી નંજા બચ્ચાઓ દસ વર્ષના બારગ વરસના એ લોકો શોખ હતું એ લોકો ચીમીદ હતા અને આના લીધે સાથે અપ્રે મને લાગે છે કે 15ક વીસક હશે 15ક વીસક આપણે જવાનો બધે અહીંયા હતા રઈશભાઈ જાફર મને બધેના નામ યાદ છે અને હું તમને એક રિસ્ત પ્રેસિજવા માટે ક્વેશ્ચન કરવા માગું છું કે જ્યારે આપણે એ કર્યા હતા ત્યારે તમે કહો છો કે ધીમી દીતેને કાઢવા માટે કે આપણે જરાક બીક લાગે પહેલી વખત એટલી મોટી જમાતમાં પરાવું તો તમે કઈ સિસ્ટમ વાપર્યા હતા કે એ લોકોમાં ને શોખ વધારે થાય અને ધીમે ધીરેને કૌભાતર કરી શકીએ કોઈ તમે એ લોકો ધિરાકતોમાં જમાતમાં અને મોટી રાતે પરાવ્યા હતા અથવા કંઈ બીજું કંઈ સિસ્ટમ તમે વાપર્યા હતા એટલે એક્ઝામ્પલ દઉં છું એની મોર મને લાગે છે જો હું ભૂલતો ના હોય જ્યારે રેહાનને આપણે કીધા હતા પડવાનું ત્યારે રેહાન મિક્રોમાં આમ પકડતો હતો ને જવાન જેટલા લગભગ દશક જવાન પછવાડ્યા હતા ને એને આપણે કીધા હતા કે પોતે પડે ને હું એને મગજમાં એક ચીજ કહી દીધો હતો કે જ્યારે તું ઊભો રે ને તું એમ ના લઈ કે જમાત તાર સામે ઊભી છે તું એમ લઈ કે હુસૈન ઇમામ હુસૈન અલીસલામની દુખિયારી માં આવીને બેઠી છે અને તું એના સામે જોઈને તું પડી રહ્યો છે જમાતને ના જોજે કે તું જમાતના સામે ઊભો છે અને માશાલ્લા મને દેખાય છે કે રેહાન એ ચીજને આપલીકે કહી રહ્યો અને પોતે એન દોસ્તાર સાથે વાતો કર્યો છે રિસ્પેર ને એન દોસ્તારે પડાવતા થઈ ગયા

હું રાજી છું અને બીજા માટે દુઆ કરું છું ને મારો રીતે છોકરાને હું જોયો કે પેલા પડાવતા નહોતા આજે સામા ઘણી વખત કહેતા હોય કે ક્યારે અમને મોકો મળે એ પ્રમાણે અહીંયાથી હું જોઈ લીધું કે આ લોકોને જે ધીમી ધીતે છે એ નીકળી ગઈ છે અને દુઆ કરું છું કે જે થોડુંક રહ્યું હશે એ પણ નીકળી જાય આજે મને એમ પ્રૂવ થયું કે જ્યારે એ લોકો સામા કહેતા હોય કે ક્યારે અમને મોકો મળે પડાવવાનો પહેલાં તો પડાવવા વાળા નહોતા ત્યારે ભાગતા હતા અટાણે માશાલ્લા બધી સામા ગોતે કે ક્યારે અમને મોકો મળે પડાવવાનો તોક મારા માટે એ છે કે જે આપણે ત્રણ જણ આપણે શીખારવાળા હતા દુનિયાથી કાંઈ નથી ખપતું બસ ખુદા ખુદાપાસ એ દુઆ છે કે જે આપણે શીખાઈ રહ્યા એ ખુદા આપણે એને આખી રતમાં દઈએ ઈનશાલ્લા આપણો પાર થઈ જાય બસ એટલી મારી દુઆ છે સોસાકલ્લા તિષિનભાઈ તમે આ ચિલ્યારની વાતોમાં આપણે અહીંયા જ ના રહી જાય કારણ કે જો આપણે આપણા ગામની વાત ચાલુ કરીએ અને આપણે વટાને સેટા છો તો આપણે એ વાતમાં આપણે લંબાવશું નહીં કારણ કે જો આપણે ચાલુ કર્યા તો હમણાં રાત પડી જશે અને કાલનો દિવસે પણ આપણે એને લાગુ નહીં પડીએ બસ આપણે આજ ફેરે માહેર અઝા માટે આપણે અહીંયા હાજર છે અને તમે અહીંયા જેમ મદૈગાસકારમાં મુરૂદાવા ખાતે અને ચુલિયાર ખાતે આપણે જુલુસનો પ્રોગ્રામ રાખતા હોય છે અહીંયા રેવયોનના ટાપુમાં ચારે જમાત આશુરાના દિવસે આશુરાના બપોરે આપણે રેવયોન અહીંયા કર્યા હતા સેન્દુનીમાં અને બધા આલિમો તેમજ બધા ઝાકિરે હુસૈન ખાન અહીંયા રે સેન્દુનીમાં બધા રહ્યા હતા આશુરાના બપોરના જેમાં આપણે નોમે કરી શકીએ આપણા હુસૈનભાઈ જીવા તેમજ આપણા અબ્બાસ અલ હાજબલ અબ્બાસ બંદે અલી એ લોકો સાથે બધે ઝાકીરે હુસૈન આલી મેદિન સાથે આપણે અહીંયા જુલુસનો પ્રોગ્રામ રાખ્યા હતા બારાસમાં એમાં તમારો તમે અમને આપી શકશો પેલું કે જેવી રીતનું હું તમને પહેલેથી કહી ગયું કે મદગસ્કારમાં જુલુસ નીકળે લંડનમાં હોય કે લારેનિયનમાં હોય કે ફ્રાન્સમાં જી હોય જુલુસ આપણે ઇમામ માટે કાઢતા હોય જુલિયારમાં મદગસકારમાં જ્યાં જ્યાં હોય ઇમામના અઝાદારી માટે આપણે જુલુસ કરતા હોય અને માશાલ્લા જુલુસમાં એ બી હતું કે બધે ત્રણે નો આખાન પડાવે અને માશાલ્લા મને ભાઈ હુસૈન જીવાનો બી સાથ હતો આપણા મશૂરનો આખંડ બી અબ્બાસ બંદેલીનો બી મને સાથ હતો અને માશાલ્લા આપણે જુલુસ અબાદ પસાર કર્યા બસ દુઆ એ છે કે ખુદા આપણી અઝાદારીને કબૂલ કરે અને પોઈન્ટ ઓફ વ્યૂ તો કાંઈ ના કહેવાય પછી પોઈન્ટ ઓફ વ્યૂ જુલુસ માટે મને પોઈન્ટ ઓફ વ્યૂ નથી દેખાતું જુલુસ એવી ચીજ છે કે તાકે દુનિયાને ખબર પડે કે આપણા ઇમામ હતા કોણ અને જે કુરબાની દીધી છે એ કુરબાની હતું શું એક્ઝેક્ટમાં તાકે દુનિયાને ખબર પડે કે જે ઇમામ હુસેન અલીસ્લામ સાક્રિફીસ દીધા છે એ કોમને ખબર પડે અને ખબર પડવાની જરૂર છે કે ઇમામે જે જે મકસદ આપણે સમજવાનું કીધું છે એ આપણે સમજે એ જુલુસનો અર્થ થાય છે પોઈન્ટ ઓફ વ્યૂ તો માશાલ્લા બધાને ખબર સાજદી લાગી કે ઇમામ કોણ હતા કોણ છે ને બસ એટલી દુઆ છે કે ખુદા આપણી આઝાદારીને કબૂલ કરે માશાલ્લા આ જુલુસના પ્રોગ્રામ દરમિયાન બસ અમુક પ્રિસિઝન માટે આપણે ફ્રેન્ચમાં ભાષાઓ કર્યા હતા કે આપણા સાખરી ફીસ બારામાં જે તમે જેમ તમે હમણાં વાત કર્યા હતા કે આ ઇમામ હુસૈનનું સાખરી ફીસ શું હતું કેના વાતે હતું અને ભૂરકવા આપણે અવટાને આ કરી રહ્યા છે આ માર્ચ જે આપણે બારાસમાં કર્યા હતા અને એક મેસાજ પે લઈને આપણે આ માર્ચ કર્યા હતા ખાસ કરીને હું મને યાદ છે કે એ માર્ચ દરમિયાન આપણે અમુક સિતવાઈયાજી એ માર્શને જોતા હતા પરકોમ એ એ લોકોમને આપણે પૂછા કર્યા હતા કે તમને આ માર્શ કેવી લાગે છે તમને આ આપણે તમને જે વટાને દેખાય છે કે આ લોકો જુલુસનો પ્રોગ્રામ કરી રહ્યા છે તમને કેવું લાગે છે અને માશાલ્લા બે ત્રણ જાનાઓ સિતો લોકોમે લોકો મેં એક પોઝિટિવ જવાબ આપ્યા હતા કે અમને આ જ્યારે પોંકાર્ત દેખાય છે કારણ કે આપણે પોંકાર્તા લઈને ગયા હતા તમે જોયા હતા કે એ પોંકાર્તમાં પેનો મહેસાજ હતો શેરે તેનો હતો અમને એ દિલમાં એક ઘરમાટોનો અહેસાસ થાય છે પરકો મેં લોકોમાં આપણે કહે છે તો બસ હું આ એન્ટરવ્યૂ જે આપણા નવાહ ખાન તેસીનભાઈ આઝમ સાથે આપણે કરી રહ્યા છે એને હું હમણાં જ જ સમાપ્ત કરવા માગું છું કારણ કે હવે મન લાગે છે કે તેસીનભાઈનો સમય અમે બહુ જ ખાઈ રહ્યા છે પણ પહેલાં મારી એક માંગરી હશે આજે તેસીનભાઈ તમે મારાથી થાકી ગયા હશો કે મારી માંગરી બહુ જાજી હતી પણ આ એક માંગરી મારા તરફથી નથી આ બધે જે તમારા ફાન છે કારણ કે મને ખબર છે કે શાદમાન રઝાના ફાન ક્લબ છે પણ તમારાય પણ ફાન ક્લબ થઈ ગયા છે એમાં તમારો એક મરસ્યો જે બહુ જ જ બહુ જ જ મશહૂર છે અને બધા તમને આ મરસ્યોથી ઓળખી ગયા છે એ છે સુનો હિલાલ સુનો મેસમ અભાસનો તમે જરાક અહીંયા અમને આ પુરસાદારીનો મેસેજ એની એક્સપ્લેનેશન સાથે અમને જરાક પાડતા છે જરાક અમને શેર કરી શકશો પ્લીઝ આ જે મરસ્યો તમે મને માગણી કર્યા છે જ્યાં ને આ મરસ્યો મારા માનો બી પ્રેફેરે છે ઝરીના માસી જે ચુલિયારમાં છે એ બી મને હંમેશા માટે કહેતા હોય કે તું જ્યાં જ્યાં આ મરસ્યો તું પડજે અને આ જ જ્યારે હું પડતો હોય ત્યારે હું એને યાદ કરતો હોય કે મારું માને એક પ્રેફેરે છે અને આ મરસ્યો જ્યારે હું સાંભળી રહું ત્યારે મને મને અફસો મને એ ઓલું થયું અંદરમાં કે આ આવી રીતના સૌ ઇમામ ઉપર થયું તો મને મને જોશ થયો કે હું આ મરસ્યો શીખી લઉં અને ઈન્શાલ્લા બધેની જ્યારે હું પડું ને ત્યારે કોમને ખબર પડે કે ઈમામનું શું મકસદ હતું ને ઈમામે શું શું ભોગવ્યું છે આ શબે આસુરનો મરસ્યો છે જ્યારે ઇમામ ખૈમામાં જતા હતા અને હિલાલ પછવાડેથી આવતા હતા ત્યારે ઇમામ કહે છે કે હિલાલ તું પછવાડે પછવાડે કેમ તો આવશ તો હિલાલ કહેતા હતા કે ઇમામ હું તમારા પછવાડે આવું છું એટલા માટે હું બીવું છું કે તમારા ઉપર કોઈ હુમલો ના કરે ત્યાં ઇમામ કે છે હાલ મારસ તો હિલાલ અને હું તને દેખાડું કે કાલે કોણ

हिलाल से शब आशूर कह रहे है मान लहू में डूबी हुई दासता सुनाते हैं हिला लाऊ तुम्हें करबला दिखाते है सुनो हिला

बातरती बनेगी कल इसी कल की खाक सब नसीब न देखाओगे जो आ रहा है करीब शहीद होंगे यहाँ कौन और जो है रोहबीओ तुम्हें घर बला दिखाते हम

अब हुसैन के पास हमें जईफ़ किए जा रहा है ये एहसास लकल फुरात से आएंगे लौट कर अब हिला तुम्हें करबला दिखाते हैं